بسم الله الرحمن الرحيم. زينب سلام الله عليها پر صلوات، اللهم صل على محمد وعلى محمد. اللهم اقرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى آل بيته الدائمة وعلى أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. پروردگار قرآن مجید میں ارشاد فرماویو کہ میں روزاؤں نے اطلاع میں فرض کریا چھے جتی کرینے تمو تقوی حاصل کری شکو. آ روزہ جے خدا طرف تینے واجب کرنا ماویا امنا ساتھ ہے اپنا امامو یا پر نے کہیو کہ اے مسلمان، تنے فقط موڈا یا پیٹنا روزہ نتی راکھوانا بلکہ تنے تارا اویوونا پر روزہ راکھوانی ضرور چھے. اویوونے ایک پچھ ایک چندار تا اپنے فیصلہ اوپر آویا કે આપણા જેટલા અવયવો છે એમાં જેને સૌથીને સાચવવું મુશ્કેલ તરીન છે એ બીજું કાંઈ નથી, આપણી જબાન છે. એનું કારણ એ છે કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાલિક અલૈહિસ્સલામ એક હાદીસના બાબતની અંદર ઇરશાદ ફરમાવે છે અને કહે છે કે મુસલમાનો જાણી લ્યો, ખુદાની આ પૃથ્વી ઉપર જેટલી મખલુકાત છે, જેટલી બનાવેલી વસ્તુ છે, એમાં સૌથી વધારે અહલુલ લિસજન, સૌથી વધારે કેદખાનાને લાયક અગર કોઈ વસ્તુ છે તો તે છે જબાન. દુનિયાના જેટલા જે આડે રસ્તે લોકો છે, જેટલા ડાકુઓ છે, જેટલા ચોર છે, જેટલા કાતિલો છે, જેટલા ઝાલિમો છે, આ બધાય કરતા છે કે એમાં કહે છે સૌથી વધારે કેદખાનાને અગર લાયક ખુદાની કોઈ મખલુક છે તો એ આ જબાન છે. એટલા માટે સારે મહતરમ આ જબાન ને સાચવવી આસાન નથી અને આ જબાન એટલી મુશ્કેલ તરીકાથી ને સચવાય અને કાબુમાં આવે છે કે પરવરદિગાર આલમ જ્યારે કોઈથી ને મોહબ્બત કરે છે ને કોઈ બંદાને ચાહે છે ને તો એને આના ઉપર કાબુ આપી દે છે. આ પણ હાદીસ આપણે સાંભળેલી છે અને આજકાલ તો આપણને બહુ લાગુ પડે અને અલહમદુલિલ્લાહ ખુદાનું કરવું કે આ હાદીસની અંદર ત્રણ ભાગ છે. ત્રણ એવા ભાગ છે કે ત્રણે ત્રણ આપણને લાગતા વળગતા છે. આજે આપણે પાંચમી તારીખની અંદર દાખલ થઈ ગયા માહે રમઝાન અલ મુબારકની. તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ અલિહી વસલ્લમ ઇરશાદ ફરમાય છે કે કહ્યું કે ઇદા હબ્બલ્લાહુ અબદન અલહમહુ ક્લત અત્તઆમ વ ક્લત અલકલામ વ ક્લત અલમનામ. ખુદાવંદે કરીમ જ્યારે કોઈ બંદાને ચાહવા લાગે છે, એનાથી ને મોહબ્બત કરે છે યા એનું ભલું ચાહે છે,
તો અલહમહુ એના ઉપર વહી કરે છે, ઇલહામ કરે છે, યાને કે એને તાકાત આપી દે છે. કેની તાકાત? કે એ ઓછું બોલતો થઈ જાય છે, ઓછું સૂતો થઈ જાય છે અને ઓછું ખાતો થઈ જાય છે. રમઝાન અલ મુબારક ની અંદર આ ત્રણે વસ્તુને આપણે સામે રાખવાની છે કે બંદાને ખુદા જ્યારે ચાહવા લાગે છે તો રસૂલે કહ્યું એને ઓછું ખાતો કરી નાખે છે, ઓછું સૂતો કરી નાખે છે અને ઓછું બોલતો કરી નાખે છે. આપણું વિષય ના ઓછું ખાવાના બારામાં છે, ના ઓછા સુવાના બારામાં છે. આપણે ચર્ચા કરી રહ્યા છે ઓછા બોલવાના બારામાં. અને ખાસ કરીને ગઈકાલે આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે ભાઈ તને જ્યાં બોલવાનું હોય ત્યાં જ બોલ, જ્યાં તને ન બોલવાનું હોય ત્યાં બોલવાની કોશિશ ન કર. ખોટી રીતે ગુને ભરાશ અને તારાથી ને ગુનાઓ થઈ જશે અથવા તો ભૂલો થઈ જશે અને એના કારણે તારી ઇજ્જતમાં કોતાહી થઈ જશે. પણ શું કરીએ? છઠ્ઠા મેં કહ્યું ના કે આ જબાન જે છે એ સૌથી વધારે કૈદને લાયક છે, એ સચવા એમ નથી, એને કાબુમાં રાખવી આસાન નથી. આજનો લેખ જે મને આવ્યો છે તમને બયાન કરું છું, એ લેખ તો પસાર થઈ ગયો પણ મેં આજે વિચાર કર્યો કે આટલો સુંદર લેખ આ આજની મજલિસમાં તો કામ આવે એવો લેખ છે કે ખરેખર જ્યાં મને ન બોલવાનું હોય ત્યાં મને બોલવાનું મન થાય. અને ખાસ કરીને જે વસ્તુ મને લાગતી વળગતી ન હોય ત્યાં મારી કોશિશ હોવી જોઈએ કે હું જબાનને કાબુમાં રાખું અને ખામોશીને અખત્યાર કરું. તો લેખની અંદર મળ્યું, આજનો લેખ છે, હમણાં જ મને આવ્યો છે કે હિન્દુસ્તાન ખાતે એક ઝઈફ મોટી ઉંમરનો માણસ પોતાના નવજવાન 25 વર્ષના લાલ દીકરા પુત્રને ટ્રેનની અંદર સવાર કરીને સફર કરી રહ્યો હતો. હોવાનું એ કારણ કે આ એ પુત્ર એમના વાલિદ જ્યાં બારી હોય ત્યાં બેઠા હતા. એક જગા ઉપર આ પુત્ર અને એમના વાલિદ સાહેબ અને સામીની ખુરશીઓ ઉપર એક શોવર અને એમની પત્ની. સફર જારી છે, અચાનક શું થયું કે આ 25 વર્ષના નવજવાને પોતાના હાથને બારીના બારે નાખ્યો. બારીના બારે નાખવાની સાથે હસતા હસતા ખુશી ખુશીમાં એમના બાપને કહેવા લાગ્યો કે બાપા બાપા જુઓ તો સરું આ ઝાડ આપણા પાછળ પાછળ આવે છે. ટ્રેન ચાલતી હોય તો જે આપણને ઝાડ ને દરખત તો દેખાય તો પણ એમ લાગે કે આપણે પાછળ પાછળ, તો આ ફરજત એ બાકી બાપા હસતું હસતું ખુશ ખુશાલ બાપા જુઓ તો આ ઝાડ આપણા પાછળ પાછળ આવે છે. જ્યારે હું ધણી બાયડીએ જોયું કે 25 વર્ષનો છોકરો ને આવી ખેલછાઓ કરે છે, એમનાથી રહેવાનું નહીં, એ ઓર નજર કરવા લાગ્યા કે આ બાળક શું છે. આટલું વિચારતા હતા કે એવામાં એક સલવાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર, એ બાળક ફરી બાબાને ઓણી મારીને કહેવા લાગ્યો કે બાબા બાબા અરે જરા જુઓ તો સહી આ વાદળાઓ આપણા પાછળ પાછળ આવે છે. આ બીજી વાર જોયું, ઓ ધણી ભાઈને સુખ ના થાય. ઓર આગળ થોડું ચાલ્યા તો ફરજદે બાબાને કોણી મારીને કહી ગયું બાબા આ તમે જરાક જુઓ તો સહી અહીંયા પાણી ભરેલું છે ને પાણી ઉપર જાત જાતના જાનવરો પાણી પી રહ્યા છે. આ વાતો જ્યારે ચાલતી હતી તો એક વખત એવો આવ્યો કે આ ફરજદે જ્યારે આ બધી વાતો કરેલી તો હાથ બહાર કાઢ્યો તો થોડી વારમાં બારિશ થવા લાગી. વરસાદ જ્યારે પડવા લાગ્યો તો આ એ વરી બાપાને કહ્યું કે બાપા જો તો વરસાદ પડે છે અને વરસાદના ટીપા હવે તો મારા હાથમાં પડે છે. ખુશ ખુશાલ બાળક હસવા લાગ્યો બાપા સાથે. જ્યારે આ મંજર થયો તો આ ધણી ધણી બાયડીથી ને રહેવાનું નહીં અને આ હાજી સાહેબને કહ્યું કે હાજી સાહેબ અમે કઈ કહેવા જાય છે તમે સાંભળશો ન બોલો. કહ્યું તમે શા માટે આનો ઈલાજ નથી કરાવતા? 25 વર્ષનો છોકરો અને આવી ઘેલછાઓ કરે છે કે ઝાડ આપણા પાછળ પાછળ આવે છે, વાદળાઓ આપણા પાછળ પાછળ ચાલે છે, માળાઓની અંદર પાણીના દરમિયાન જાનવરો ખાઈ પીએ છે, ઠીક છે, વરસાદ પડે છે તો એના ઝાડના શરીર હાથ ઉપર પડે છે તો એમાં ખુશી મનાવે છે,
શમટે તમે તમારા બાળકને હોસ્પિટલ ઈલાજ માટે નથી લઈ જતા એને કહેવા જાતા હતા કે આની જરાક ખસકેલી છે બિચારો ઝેરનો મગજનો નબળો છે તો જ્યારે ધણી વાળીએ બાપને કહ્યું કે તમો આને શા માટે હોસ્પિટલે નથી લઈ જતા તો બાપે કહ્યું તમને શું બયાન કરું હું હોસ્પિટલે થીને જ આવું છું આજ સુધી મારો બાળક આંધળો હતો એને આંખનું ઈલાજ કરીને આવું છું આજે પહેલો દિવસ છે કે મારો બાળક જોતા એને જોવાનું શરૂ કર્યું છે વાક્યો ગમ્યું તમને પાછળ સબક શું હતો સબક એ હતો કે મુસલમાન જ્યાં સુધી તારા પાસે હકાયક હકીકતો નથી તું બોલ બોલ ન કર આપણી ભાષામાં કહું ભલે મિમ્બર ઉપર શાયદ ન કહેવાય પણ કહે ભાઈ બક બક ન કર જ્યાં તને ન બોલવાનું હોય અગર તને હકીકત નથી ખબર અરે આ બાળકને આજે આંખ મળી છે એને આજે ખબર પડી કે આંખથી કેમ દેખાય 25 વર્ષથી આંખેથી દેખાતું એ તને નહોતી ખબર એટલા માટે ન ખબર પડવા વગર તે ફેસલો રાખી દીધો કે આ ઘેલો માણસ છે શા માટે કારણ કે જબાનનો ઉપયોગ એવી જગ્યા ઉપર કે જ્યાં પૂછા ગાયચા વગર તાકીક કરવા વગર જ્યારે બંદુ આ પ્રમાણે કરે છે તો એનાથી ને ભૂલો જ થાય છે ફક્ત ભૂલો નથી થતી એનાથી ને સામા વાળા માણસોને ઘણું માથું લાગી જાય છે ઘણું દુઃખ લાગી જાય છે એટલા માટે આજીજો રમઝાન અલ મુબારક ને બહેતર થી બહેતર બનાવવા માટે કોશિશ આપણી હોવી જોઈએ કે આપણે પોતાની જબાનને કાબુમાં રાખીએ જેમ બને એમ ખામોશીને અખત્યાર કરે અને જ્યાં બને એમ ચૂપ રહેવાની બનતી કોશિશ કરીએ એ સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એટલા માટે મૌલાએ કાયનાતે આ બોલવા ઉપર મૌલાએ કાયનાતનું બયાન કરવું પહેલા આપણે ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ ઓછું ઓછું બોલવું એટલે શું 2 મિનિટ બોલવું 5 મિનિટ બોલવું 10 મિનિટ 1 કલાક દિવસમાં 24 કલાક છે તો 2 કલાક 4 કલાક ઓછું બોલવું એટલે શું તો ચોથા ઇમામે કેટલો જવાબ આપ્યો હતો આસાન જવાબ આજે શાયદ તમે થશો કે શેખ 5 દિવસ સુધી તમે મજલિસ આના મારવા પડી એનું કારણ એ છે કે આનો હુકમ ચોથા ઇમામે કહ્યો છે કયો એ મુસલમાન જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કેટલું ઓછું બોલે તો ચોથા ઇમામે કહ્યું એટલું બોલ એટલું બોલ એટલું બોલ કે જેટલું બોલવા માટે તને સમજાવવાની અંદર સમજાવવું પડે કે ઓછું બોલવું એ બહેતર છે એના બારામાં જેટલું બોલીશ એટલું ઓછું છે સમજાય છે લોકોને સમજાવવામાં કે ઓછું બોલો એને બોલવા માટે જેટલું બોલો ચોથા ઇમામ કે છે હજી ઓછું બોલવું છે યાની કે કોશિશ કરો કે માણસોને જેમ બને એમ પોતાની જબાન ઉપર કાબુ રાખવાની કિંમત અલગમ સમજી જાય જાણવી જાય એટલા માટે આસાન ચોથા ઇમામે કહ્યું છે આને સમજાવવા માટે જિંદગી તમારી વીતી જાય ને તો ઓછું છે કેને સમજાવવા માટે કે ઓછું બોલવાને ખામોશીને અખત્યાર કરવા માટે એટલા માટે દુનિયાના કોયડાઓ જે છે આ પણ હદીસને બયાન કરે પણ આજે મોકો છે યાદ અપાવી દઉં શરૂ શરૂની મજલિસમાં એક મૌલાએ કહેલા કે હદીસ મેં તમને બયાન કર્યું હતું કે મૌલાએ કહ્યું હતું કે તમને ઓછું બોલતા શીખવું હોય ને તો પોતાના અમલને જો પોત મેળે તમારા અમલને જોઈને તમને ખબર પડી આવશે કે અમલ બહુ ઓછા છે ને મને ઓછું બોલવાનું છે પણ આજે એક બીજી હદીસ બયાન કરું નહજુલ બલાગા મૌલાએ કાયનાત કહે છે કે અગર જાહિલ લગુમ ચૂપ રહેતા શીખી જાય ને તો દુનિયાના બધાય કોયડાઓનો હલ થાય એક મુશ્કેલી એક પ્રોબ્લેમ દુનિયા બનાવી દુનિયાના હરેક કોયડા હરેક મામલા હરેક મુશ્કેલીનું કારણ એ જ છે કે અજ્ઞાન લોકો જાહિલ લોકો જ્યાં ન બોલવાનું હોય ત્યાં બોલવાની કોશિશ કરે છે યદા સખત જાહિલૂન અલી કહે છે અગર જાહિલ લોકો સાકિત થઈ જાય સાબિત થઈ જાય ચૂપ
રહેવાનું શીખી જાય તો દુનિયામાં બધા કોયડા એનો હલ નીકળી શકે એમ છે, બધી મુશ્કેલી આસાન થઈ શકે એમ છે. અને એમ છે કે જાહેરની જ વાત છે, જાહેરની જ વાત નથી. મહુલા કાયના તાલીમ નબી તાલીમ અલી સલામ ઇરશાદ ફરમાવે છે, લા તકુલુ મા લા તઅલમુન, એ લોકો જે તમે નથી જાણતા એના બારામાં વાતો ન કરો. લા તકુલુન મા લા તઅલમુન વલા તકુલુ કુલ્લ મા તઅલમુન, અને એટલું જ નહીં જેટલું જાણો છો એ પણ ન બોલો. જાહેરોને જ વાત નથી કે જરાક બંધ રાખે મોઢાને, જે આલિમો છે ને એને પણ આલી કહે છે કે જેટલું જાણો છો એ બધું ના બોલો. એના મોકા આવે છે, એના સંજોગ આવે છે, એટલા માટે અસાને મુતરમ ક્યારે અદથી વધારે બોલવું. અને ખાસ કરીને માહે રમઝાન અલ મુબારક ની અંદર મારી જવાબદારી છે કે હું મારા રોઝાને બહેતર થી બહેતર બનાવવાની કોશિશ કરું. અને હંમેશા મારા જે 43 વર્ષ, તમે બધે થોડા મોટા છો મારા ઉંમરમાં, મારા કરતા વધારે અનુભવ તમારો હશે. આ 43 વર્ષની ઉંમરમાં મારો અનુભવ એમ કહે છે કે માહે રમઝાન અલ મુબારક ની અંદર રોઝાને જે ચીજથી સૌથી વધારે ખતરો છે ને તો એ જવાન જ હોય છે. મને પોતાને ખબર છે કે મારા રોઝા આ 15 થી ને 43 કેટલા થયા, 28 વર્ષ, 28 થયા ને, 45 મારી જિંદગીમાં તો એ જબા નથી. કઈ પડચું ગુસ્સે થઈ ગયા ન બોલવાનું બોલી, કઈ પડચું બગાડી નઈ ગુસ્તા, આ જે કરી રહ્યા ગુસ્તા તો જ એમને એમ થાય, એટલે બોલવું પડે ને મોઢાથી પેલી ગુસ્તા થાય. જવાન પેલે ચલાવી જોઈએ, આડી અવડી કાપા કાપી કરવી જોઈએ, પછી ગુસ્તા ઉપર આવે ને પછી બાજા બાજી ઉપર આવે. પણ આ રોઝાના આલમમાં અગર મેં મારી જબાનને સાચવી લીધી તો મારા રોઝાનો બેડો પાર થઈ શકે છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ આપણે કાંઈ વાંધો નથી, આ ફક્ત હું યાદીના તોર ઉપર કે ભાઈ તને કાંઈક પણ બોલવાનું મન થાય ના તો પહેલે વિચાર કરી લે કે આ જબાનને સાચવવાની છે. અને કઈ કઈ વાતો ખુદાએ કહ્યું છે પણ કઈ કામ જ નથી, હવે ફક્ત છાપો જ નાખી દઉં છું, એનું અનુસંધાન કાલે આ તો તૈયાર છે. વાતો ખુદા કહે છે, તમારી કઈ વાતમાં માલ છે જ નહીં જેટલી કરો. પરવરદિગારે આલમે સૂરે નિસાની 114મી આયત મે ઇરશાદ ફરમાવ્યો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાન લા ખૈર ફી કસીર મિન નજવાહિમ, આ લોકોની જા જા પ્રમાણની વાતો છે ને એમાં ખૈર નથી, કઈ મીઠું છે જ નહીં. લા ખૈર ફી કસીર મિન નજવાહિમ સિવાય ઇલ્લા મન અમર બિસ સદકા અવ મઅરૂફ અવ ઇસ્લાહ બૈન અન્નાસ, આ વાતોની અંદર વાતમાં માલ જ નથી સિવાય કે કોઈને કઈ સારી વાત કરવી હોય, કોઈને ખરાબીથી રોકવું હોય, કોઈને સદકો, સદકો એટલે કે પૈસા દેવા. સદકાની અંદર મેં મજલિસો પડી લીધી છે કે સલામ કરવી પણ સદકો છે, અમર બિલ મારૂફ પણ સદકો છે, હસવું પણ સદકો છે, નમાઝ જમાતમાં આવવું પણ સદકો છે, નહીં અનિલ મુનકર કરવું પણ સદકો છે. ખુદા કહે છે લા ખૈર ફી કસીર મિન નજવાય, આ લોકોની વાતોમાં કઈ વાતમાં માન નથી સિવાય કે કોઈ વાતો એના માટે કરે કે કોઈને નેકી તરફ દોરવે, કોઈને કઈ નસીહત કરે, કોઈને કઈ ઇસ્લાહ કરે, કોઈને કઈ મારૂફ કરે. આવી બધી વાતો તો ખુદા કહે છે કઈ વાંધો નથી, પણ શરત છે સાથે. પછી સદકા, સદકા દેવા માટે યા સમજાવવા માટે એના માટે વાતો હોય તો કઈ વાંધો નથી. હવે ઇસ્લાહ બૈનન્નાસ, અથવા તો માણસોના કોયડાઓને ઇસ્લાહ બૈનન્નાસ, માણસોના વચમાં સુધારો કરવા માટે જો હોય તો કઈ વાંધો નથી. પણ આ એમને એમ નહીં, ખુદા પછી કહે છે وَمَنْ يَفْعَلُ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا. આ બધી શરતની સાથે કે આ સારી સારી વાતો, અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર અને ઇસ્લાહ બૈન અન્નાસ, એનાથી ને અગર હું ખુદાની રઝામંદી ચાહતો હોય તો પછી ખુદા કહે છે હું આને અજર અઝીમ આપી દેશો, وَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا, રેકોમ્પન્સ એનો. આ બધું કરશે કોણ? આ વાતોની વાત ખુદા કરે છે કે અમારી નજરમાં લોકોની વાતોમાં કઈ ખૈર નથી,
વાતો હોવી જોઈએ, જબાનો ચાલવી જોઈએ, તો એના માટે જ કે કોઈને નસીહત કરવા માટે, કોઈને સમજાવવા માટે, કોઈની ભલાઈ માટે, કોઈને બુરાઈથી રોકવા માટે, કોઈની મદદ કરવા માટે, ઝઘડા ફસાદને દૂર કરવા માટે, આ બધી વસ્તુ માટે અગર જબાન ચાલે નજવા. આ નજવા યાદ છે તમને? માય રમઝાન અલ મુબારક બે વર્ષ બોર આપણો વિષય હતો શૈતાન, અને આ નજવાના બારામાં આપણે ચર્ચા કરેલી હતી, પણ હમણાં ભૂલાઈ ગયું છે, કઈ વાંધો નહીં. અને રામદુલ્લા એનો અસર પણ ઘણો થઈ ગયો છે, પણ આ તમને આપણે રાખીએ, ધોકોરાલા મેસો આપી દઉં છું, ઘરે ટાઈમ મળે તો જોઈ આવજો. સૂરે મુજાદિલાની 10મી આયતની ચર્ચા આપણે કરી, અહીંયા પણ ખુદાએ જ લફ્ઝ વાપર્યો છે, લા ખૈર ફી કસીર મિન નજવા. અને એટલું જ નથી, આ વાતો ક્યારે કરવી અને ક્યારે ન કરવી, અને ક્યારે કઈ મામલાની અંદર મને દખલ અંદાજી નથી કરવાની, આ બધાની ચર્ચા ઈચ્છામાં કાલે એનું નિશાન પણ મેં આપી દીધું છે, સૂરે બની ઇસરાઈલની 36મી. هذا والحمد لله رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم رب شهر رمضان الذي أنزلت فيه القرآن وافترضت على عبادك فيه الصيام، صل على محمد وآل محمد وارزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام، واغفر لي تلك الذنوب العظام فإنه لا يغفرها غيرك يا رحمن يا علام.